નમસ્કાર મિત્રો ભણતર અને ગણતરની અંદર આજે વિશેષ વ્યક્તિમાં વાત કરવાની છે બહુમુખી પ્રતિભાના માલિક બહુ મુખી પ્રતિભાના માલિક એવા જયંતિ દલાલ મિત્રો જયંતિ દલાલ છે ને એમનો જન્મ અઢાર નવેમ્બર ઓગણીસો ને નવના રોજ અમદાવાદમાં થયો તો મિત્રો બહુમુખી પ્રતિભાના માલિક એટલા માટે કે મિત્રો પોતે એક ઉત્તમ સર્જક સાહિત્યના સર્જક નાટકોના સર્જક નવલકથાના સર્જક રાજકારણી બરાબર મહાગુજરાત આંદોલનમાં એમને સક્રિય એવો સફળ પ્રયોગ કર્યો છે સાથે સાથે સામાયિકોમાં એમના લેખો લખેલા છે એટલા માટે એમને બહુમુખી પ્રતિભાના માલિક કહેવાય છે બોલવાની છતાંય વ્યક્તિત્વ એમનું ખરેખર પ્રભાવશાળી હતું મિત્રો એમના જીવનની શરૂઆતમાં એ વાત કરું છું કે એમના પિતા છે ને એ ભાઈ ઘેલાભાઈ ઘેલાભાઈ દલાલ એમને છે ને દેશી દેશી નાટક મંડળી દેશી નાટક મંડળીના સંચાલક હતા એટલા માટે એમને ગળથુથીમાંથી જ નાટકો રંગમંચ અને અભિનય છે ને એમને ગળથુથીમાંથી જ મળેલા છે કેમ કે એમના પિતા આ દેશી નાટક મંડળીના સંચાલક હતા ત્યારબાદ જયંતિભાઈ દલાલ છે ને એમને પ્રાથમિક શિક્ષણ જે છે ને પ્રાથમિક શિક્ષણ એ અને કોલેજ સુધીનો અભ્યાસ છે ને એ અમદાવાદમાં જ કર્યો છે ગુજરાત કોલેજમાં સ્નાતક કર્યું છે ગુજરાત કોલેજની અંદર એમણે સ્નાતક કર્યું છે જેમ જેમ મોટા થાય છે ને મિત્રો એમ એમ એ વખતે સામાન્ય બાબત છે જ્યારે ઓગણીસો નવમાં જન્મ થયો હોય એટલે વીસ વર્ષની આસપાસ તે વખતે આપણે આઝાદીની ચળવળ રાષ્ટ્રીય એકતાના આ બધી બાબતોમાં દરેક વ્યક્તિઓ સંકળાયેલા જોઈએ એટલા માટે એમને રાજકારણમાં રસ થયો જોડે જોડે એકાંકીને સાહિત્યનું સર્જન તો કર્યું જ છે એટલા માટે એમને એક પુસ્તકોની એમની એકાંકીની મારે વાત કરવી છે કે એમના નાટકો છે ને નાટકો એવું કહેવાય છે કે જીવનના સાચા મૂલ્યો પછી પાયાનો સર્જક નથી કહેવાતા કે ગરીબી શું છે ને પોલીસનું દમન શું છે ને રાજકારણ શું છે ને આ બધા બાબતથી એમની નાટક જે રહ્યા ને એ સમાજલક્ષ્ય હતા એવું કહેવાય છે નાટકો અને એમની એકાંકીની વાત કરું તો એમના નાટકોને એકાંકમાં એક છે જીવનદીપ જીવનદીપ સોયનું નાકું સોયનું નાકું જોઈએ છે જોઈએ છે અને દ્રૌપદીનો સહકાર આ એમના નાટકો એકાંકી છે એ સિવાય એમને એમની આત્મકથા છે પોતાના જીવનના બે પાસાને રજૂ કરતી આત્મકથા છે એમની આત્મકથાનું નામ તમને કહું આત્મકથા તો એક છે પાદર પાદરના તીરથ આ પોલીસ દમન ઉપર છે પાદરના તીરથ છે ને એ જાહેર જીવનના પોલીસ દમન ઉપર પાદરના તીરથ છે અને બીજી બીજી છે ને એ છે ધીમું અને વિભા ધીમું અને વિભા આ એમની આત્મકથા છે ખરેખર વાંચવાલાયક છે અને મિત્રો રંગમંચમાં દેશી નાટક મંડળી સામા જે દેશી નાટક મંડળી છે ને એમાં સંચાલક એમને પિતા ખરા પણ એમને એમને પણ એ જ બાબતમાં રસ હતો એટલે એમને એવું કહેવાય કે એમની એક ફિલ્મ છે એમનું દિગ્દર્શન કર્યું છે અને અભિનય એ બાબતે એમાં ઘણા બધા સંકળાયા હિન્દી ફિલ્મોમાં અને ગુજરાતી ફિલ્મોમાં એમને અમુક અમુક જગ્યાએ દિગ્દર્શકની એવું કર્યું છે એમની એક ફિલ્મ છે એમની ફિલ્મનું નામ છે બિખરે મોતી બિખરે મોદી ઇન્દુલાલ યાજ્ઞિકના ખાસ કહેવા હતા જયંતિ દલાલ છે ને મિત્રો જયંતિ દલાલ ઇન્દુલાલ યાજ્ઞિકના વિશ્વાસુ માણસ હતા કેમ કે મહાગુજરાત આંદોલનની અંદર જયંતિલાલ દલાલે ખરેખર સફળતાપૂર્વક કાર્ય કર્યું છે અને આ બધા એમના આ જે જીવન છે ને એમના જીવન એમના સાહિત્ય ઉપરથી એમને ઓગણીસો ને ઓગણસાહીઠની અંદર ઓગણીસો ઓગણસાહીઠની અંદર રણજીત રામ ણજીત રામ સુવર્ણ ચંદ્રક સુવર્ણ ચંદ્રક એનાયત થયો છે એ સિવાય નર્મદ નર્મદ સુવર્ણ ચંદ્રક પણ એમને એનાયત થયો છે મિત્રો ઓગણીસો નવ એટલે કે અઢાર તારીખ નવેમ્બર મહિનાની અને આ આપણા જે નવેમ્બર મહિનો ચાલે છે એટલે કે અઢાર નવેમ્બર બે હજાર ને એકવીસના રોજ એમના એકસો ને બે વર્ષ પૂરા થાય છે એમની જન્મ જયંતિના એકસો ને બે વર્ષ ત્યારે એમના એમનું એક વાક્ય છે એ મને યાદ આવે છે વાક્ય એવું છે જયંતિ દલાલનું વાક્ય છે કે આજે આપણને કશું ભયંકર લાગ લાગતું નથી આજે આપણને કશું ભયંકર લાગતું નથી એ જ એ જ સૌથી મોટી ભયંકરની બાબત છે આ જયંતી દલાલના શબ્દો એવું છે આજે આપણને કશું ભયંકર લાગતું નથી ને એ જ મોટી ભયંકર બાબત છે એમ એટલે ગુજરાતી સાહિત્યની અંદર રાજનેતા નાટક બરાબર અને એક સંપાદક કહી શકાય એક ખરેખર બહુમુખી બહુમુખી પ્રતિભાના માલિક તરીકે જયંતીલાલ દલાલને આજે એકસો બે વર્ષ પૂરા થાય છે ત્યારે એમને મને સચોટ વંદન છે ખૂબ ખૂબ આભાર